હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ ટ્રાવેલ વિથ 5240. મિત્રો, આજે અમે વોટર પાર્ક જઈ રહ્યા હતા અને પાલનપુર નજીકથી પસાર થતા હતા, તો પાલનપુર ડીસા હાઈવે ઉપર એક ખૂબ જ સરસ હોટલ આવે છે જ્યાં આપ લંચ કે ડિનર માટે રોકાશો તો ખૂબ જ મજા આવશે. હોટલનું નામ છે સ્પાર્કિંગ સ્પ્રિંકલ. અને ડીસાથી પાલનપુર તરફ આવો એટલે લગભગ 15-20 કિલોમીટર આગળ આવશો એટલે આ હોટલ આવે છે, જેનું લોકેશન અને એડ્રેસ મેં નીચે આપેલું છે. અહીં અમે લંચ કરવા ઘણી બધી વખત આવ્યા છીએ, ખૂબ જ મજા આવશે. તો ચલો આજે આપણે અહીં જઈએ અને ટ્રાય કરીએ કે તેમનું ભોજન કેવું છે. મિત્રો, આપણે આ સ્પાર્કિંગ સ્પ્રિંકલ હોટલ કે જે ખૂબ જ ફોટોગ્રાફી માટે આપ આવશો તો બહુ જ મજા આવે તેવી સરસ જગ્યા છે ત્યાં આપણે આવ્યા છીએ. અને તેમની સુપર ડિલક્સ જે લંચ કહેવાય તે મંગાવ્યું છે, કારણ કે હું અને માહી આજે વોટર પાર્ક જઈ રહ્યા છીએ અને બહુ એટલી બધી ભૂખ નથી એટલે એક ફિક્સ લંચ મંગાવ્યું છે. પણ અહીં આપ આવશો તો આપને ફોટોગ્રાફીની ખૂબ જ મજા આવશે અને ખૂબ જ સરસ જગ્યા છે. અહીં મિત્રો સરસ મજાના આવા કોટેજ પણ બનાવેલા છે જ્યાં બેસીને જમી શકો, અથવા તો આપણે ઉપર જમવું હોય તો આપ દેખો મસ્ત બનાવ્યું છે એવી પણ જગ્યા છે. ચાલો આપણે ટેસ્ટ કરીએ. સૌ પ્રથમ પાપડ. પાપડ મસ્ત છે. ટોમેટો સૂપ છે. મસ્ત છે ને ગરમ પણ છે. મસ્ત છે. મસ્ત થાળી આવી ગઈ છે. થાળી મસાલાડમાં ટમેટા, કાકડી, ગાજર ને 3 બટર રોટી, અહીં ડુંગળીનું સલાડ, આ મિક્સ વેજીટેબલ છે, આ પનીરનું શાક છે, અહીં રાઈસ છે, છાશ છે અને મસ્ત દાલ પણ તડકાવાળી છે. તો ચાખી જઈએ કેવું છે. મિક્સ વેજ ટ્રાય કરીએ. ન બહુ સ્પાઈસી, ન બહુ લાઇટ, એકદમ મીડિયમ, મજા આવી જઈ ગઈ.
મજા આવી ગઈ. દાળે મસ્ત ભાજી ગરમ જોરદાર મજા પડી. મસ્ત મજા આવે. મિત્રો અહીં અમે સરસ મજાની તેમની પંજાબી સ્પેશિયલ થાળીનો સ્વાદ માણ્યો. થાળી ખરેખર ખૂબ જ સરસ હતી. ઘણી બધી જગ્યાએ આપણે હોટલમાં જતા હોય તો થાળી મજા આવે તેવી હોતી નથી, અને શાકમાં રેન્ડમલી જે શાક હોય તે રીતે આપતા હોય છે અને ફ્રેશ બનાવેલા નહીં હોતા, પરંતુ અહીં ખૂબ જ સરસ ફ્રેશ શાક હતું અને તમામ આઈટમ ખૂબ જ સરસ હતી. તો ક્યારેય પણ અહીં નીકળો તો ખરેખર સ્વાદ માણવા જેવો છે. અને આજનો બ્લોગ આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.